થ્રી વડોદરા ગુજરાત. નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું રિંકલ. સમાચારની શરૂઆત કરી મહત્વપૂર્ણ સમાચાર સાથે. અમદાવાદ ગુરુ અને શિષ્યના સંબંધોને લાંછન લગાડતી ઘટના સામે આવી છે. અમદાવાદની સાલ કોલેજમાં એબીવીપીના વિદ્યાર્થી નેતાઓની ખુલ્લી દાદાગીરી સામે આવી છે. કોલેજના આચાર્યને વિદ્યાર્થિનીના પગે પડાવ્યા. જીએલએસ બાદ સાલ કોલેજના એબીવીપી નેતાઓ વિવાદમાં આવી ચૂક્યા છે. એબીવીપીના અક્ષત જયસ્વાલની ખુલ્લેઆમ દાદાગીરીથી આચાર્યની સાથે વિદ્યાર્થીઓ પણ પરેશાન થયા. શરમજનક ઘટના બાદ સોશિયલ મીડિયા પર પણ હાલમાં આ વિડીયો સામે આવી રહ્યો છે અને આ વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એબીવીપી નેતાઓની દાદાગીરી આ રીતે સામે આવી છે. અમદાવાદની આ ઘટના કે જ્યાં ગુરુ અને શિષ્યના સંબંધોને લાંછન લગાડતી ઘટના બની છે. સાલ કોલેજમાં એબીવીપીના વિદ્યાર્થી નેતાઓની આ રીતે ખુલ્લેઆમ દાદાગીરી. કોલેજના આચાર્યને વિદ્યાર્થિનીના પગે પડાવ્યા. જીએલએસ બાદ સાલ કોલેજના એબીવીપી નેતા હાલમાં વિવાદમાં આવી ચૂક્યા છે. વિડીયોમાં જે રીતે જોઈ શકાય છે તેમાં વિડીયો પણ હાલમાં ખૂબ જ વાયરલ થયો છે. વધુ માહિતી લઈશું સંવાદદાતા સંજય પાસેથી. જે સંજય, જે રીતે શિષ્ય અને ગુરુના જે સંબંધો હોય તેને લાંછન લગાડતી આ ઘટના સામે આવી છે, શું હતી આખી ઘટના અને હાલમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે ખરી આ બાબતે? બિલકુલ, સાલ કોલેજની આ ઘટના છે અને જે પ્રકારે વિડીયો જે વાયરલ કરવામાં આવ્યો છે, એબીવીપીના નેતા જે છે અક્ષત જયસ્વાલ પર સામે સવાલો ઉઠ્યા છે. એક વિદ્યાર્થીની જે છે કે તેને વિદ્યાર્થીઓને જે પ્રશ્નો જે છે તેનું નિરાકરણ માટે રજૂઆત માટે ગયા હતા ત્યારે વિદ્યાર્થીઓ ગયા હતા અને સાથે સાથે એબીવીપીના વિદ્યાર્થીઓ પણ તેમની સાથે નેતા એબીવીપીના નેતાઓ પણ ત્યાં પહોંચ્યા હતા. સાલ કોલેજના જે પ્રિન્સિપાલ જે છે કે તેઓને રજૂઆત કરવામાં આવી હતી. એક અધ્યાપક જે છે કે તેઓની સામે આ વિદ્યાર્થીઓ રજૂઆત કરવા ગયા હતા. જો કે આ રજૂઆત દરમિયાન જે છે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનું જે હું હલ્લા ભર્યું જે વલણ જે છે તે સામે આવ્યું છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જે છે પ્રિન્સિપાલ જે છે કે તેઓને પડાવ્યા હોય તેવા વિડીયો જે છે તે સામે આવ્યા છે અને એ વિડીયો વાયરલ પણ કરવામાં આવ્યા છે. તે ક્યાંક ને ક્યાંક ગુરુ અને શિષ્યના જે સંબંધો જે છે તેને લાંછન લગાવતી જે ઘટના જે છે તે હાલ સામે આવી છે. કે હાલ આ મામલામાં કયા પ્રકારની તપાસ જે છે તે હાલ કોલેજના ડાયરેક્ટર જે છે તેના દ્વારા કરવામાં આવે છે તે હાલ હવે જોવાનું રહે છે. બિલકુલ, કોલેજના સંચાલકો દ્વારા કોઈ પણ પ્રકારનું નિવેદન સામે આવ્યું હોય, જે આચાર્ય આમાં જોવા મળી રહ્યા છે તેમના દ્વારા કોઈ નિવેદન સામે આવ્યું હોય? જે પ્રકારનો વિડીયો વાયરલ કરવામાં આવે છે સ્વાભાવિક છે કે દર વખતે આ પહેલી વાર નહીં, દર વખતે વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા માટે પ્રિન્સિપાલ સમક્ષ જતા હોય છે. પરંતુ આ પ્રકારે વિડીયો બનાવી અને પછી ત્યારે પ્રિન્સિપાલ જે છે કે તેમને પગે લગાવડાવતા હોય અને એ પ્રકારનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે એ હવે તો ક્યાંક ને જે છે તે તપાસનો વિષય પણ બને છે અને કયા પ્રકારની કાર્યવાહી જે છે તે હવે સાલ કોલેજ દ્વારા જે કરવામાં આવે છે તે હવે જોવાનું રહે છે. જી બિલકુલ સંજય, આભાર તમામ માહિતી બદલ. તો સાલ કોલેજનો આ વિડીયો છે કે જ્યાં ગુરુ અને શિષ્યના સંબંધોને લાંછન લગાડતી આ ઘટના સામે આવી છે. એબીવીપીના જે વિદ્યાર્થીઓ છે નેતાઓની ખુલ્લેઆમ આ રીતે દાદાગીરીનો આ વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હાલમાં વિડીયોના આધારે તપાસ કરવામાં આવી રહી છે. કોલેજના આચાર્યને વિદ્યાર્થિનીના પગે પડાવ્યા હોય તેવું આ વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જીએલએસ બાદ હાલમાં સાલ કોલેજના આ એબીવીપી નેતાઓ છે કે જે વિવાદમાં આવ્યા છે. આગળ જે નથી બોલ્યા તમે મુશ્કેલી નહીં આવી મેડમ, પણ એ વાત પહેલાથી આપી જાય.
વડોદરામાં સોખડા મંદિરમાં વિવાદ વકર્યો છે. વિરક્ત સ્વામીએ હરિધામને છોડી દીધું છે. 23 વર્ષ પહેલા હરિપ્રસાદ સ્વામીના હસ્તે તેઓએ દીક્ષા લીધી હતી. હરિપ્રસાદ સ્વામીના પ્રાગટ્ય દિવસે જ તેઓએ હરિધામ છોડી દીધું છે. માનસિક ત્રાસથી હરિધામ છોડ્યાની હાલમાં હરિભક્તોમાં ચર્ચા ચાલી રહી છે. પ્રબોધ સ્વામી જૂથના ગણાય છે વિરક્ત સ્વામી, જેઓએ હાલમાં હરિધામને છોડી દીધું છે. માનસિક ત્રાસથી કંટાળીને તેઓએ હરિધામ છોડ્યું હોવાનું હાલમાં ચર્ચાઓ થઈ રહી છે. 23 વર્ષ પહેલા જ તેઓએ હરિપ્રસાદ સ્વામીના હસ્તે જ દીક્ષા લીધી હતી અને હાલમાં તેઓએ હરિધામ છોડી દીધું હોવાના સમાચાર મળી રહ્યા છે. હરિપ્રસાદ સ્વામીના પ્રાગટ્ય દિવસે જ તેઓએ હરિધામ છોડી દીધું છે. ત્યારે માનસિક ત્રાસથી હરિધામ છોડ્યાની હરિભક્તોમાં હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે. પ્રબોધ સ્વામી જૂથ જે છે તેમાંના જ વિરક્ત સ્વામી ગણાય છે અને હવે હાલમાં તેઓએ હરિધામ છોડ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. સોખડા મંદિરમાં એક બાદ એક વિવાદ થઈ રહ્યો છે. વધુ એક વિવાદ સોખડા મંદિરમાં સામે આવ્યો. વિરક્ત સ્વામીએ હરિધામ છોડ્યું હોવાના સમાચાર. 23 વર્ષ પહેલા જ તેઓએ હરિપ્રસાદ સ્વામીના હસ્તે દીક્ષા લીધી હતી. વધુ માહિતી લઈશું સંવાદદાતા અંકિત પાસેથી. જે અંકિત, એક બાદ એક વિવાદ હાલમાં સોખડા મંદિરમાં સામે આવી રહ્યા છે અને હવે આ વધુ એક વિવાદ સામે આવી રહ્યો છે. વિરક્ત સ્વામી હરિધામ છોડી દીધું છે, શું મુખ્ય કારણ હાલમાં માનવામાં આવી રહ્યું છે? હરિપ્રસાદ સ્વામી જ્યારે બ્રહ્મલીન થયા ત્યારબાદ જે હરિધામ સોખડા છે અનેક વિવાદોમાં આવતું રહ્યું. પહેલાં ગાદીને લઈને, પછી જે સંપત્તિને લઈને, ત્યારબાદ પ્રબોધ સ્વામી દ્વારા જે છે તે હરિધામ મંદિર છોડી દેવામાં આવ્યું. ત્યારબાદ એ સંપત્તિનો વિવાદ જે છે તે હાઈકોર્ટમાં પહોંચ્યો. તેને લઈને હરિધામ સોખડા જે છે તે અનેક વખત વિવાદમાં આવી રહ્યું છે. અને વચ્ચે જ જે છે તે ત્યારે જે સ્વામીજીની જે આત્મહત્યા તેને લઈને પણ ખૂબ જ વિવાદમાં આવી રહ્યું છે. વધુ એક વિવાદ સામે આવ્યો છે. વિરક્ત સ્વામી જે છે તેમને હરિધામ છોડી દેવાની વાત હાલ સામે આવી રહી છે. ગઈકાલે જ તેમને છોડી હોવાની વાત જે છે તે હરિપ્રસાદ સ્વામીનો જે 28મો પ્રાગટ્ય દિવસ ઉજવાયો હતો અને 25 વર્ષ પહેલા જે હરિપ્રસાદ સ્વામીનો જે જન્મદિવસ હતો પ્રાગટ્ય દિવસ ત્યારે 1999માં, પરંતુ હજી હરિભક્તોની અંદર જે વાર્તા ચર્ચાઈ રહી છે, હરિભક્તોના જે આક્ષેપ છે તે વિરક્ત સ્વામી જે છે તે મંદિરના માનસિક રીતે હેરાન ગતિ કરતા તેના કારણે જે છે તેને હરિધામ છોડી દીધું હોવાની વાતો હાલ આવી રહી છે. ભક્તોનો આક્ષેપ છે કે માનસિક ત્રાસના કારણે તેમને હરિધામ સોખડા છોડી દીધું છે. પ્રબોધ સ્વામીમાં તેઓ માનતા હતા, પરંતુ હરિપ્રસાદ સ્વામીમાં તેમની જે ભક્તિ હતી, તેમની આસ્થા હતી, તેને લઈને તેઓ હરિધામ સોખડાની અંદર રોકાયા હતા, પરંતુ ગઈકાલે અચાનક જ તેમને હરિધામ સોખડા છોડી દીધું છે. મંદિર પ્રશાસન દ્વારા હાલ કોઈ પણ વાત નથી કરી રહ્યું, કોઈ પણ સંપર્ક નથી થઈ રહ્યો. પણ કહી શકાય કે જે રીતથી પ્રબોધ સ્વામીએ જ્યારથી હરિધામ સોખડા છોડ્યું ત્યારબાદ અનેક વિવાદો સર્જ્યા, ત્યારબાદ જે છે તે વેજ વચ્ચે જે છે તે સ્વામી આત્મહત્યા કરી લીધી ને હવે વિરક્ત સ્વામીએ જે હરિધામ સોખડા છોડ્યું છે, એટલે વિવાદ અને હરિધામ સોખડા બંને એકબીજાના પર્યાય બની ગયા હોય એવું લાગી રહ્યું છે. હવે વિરક્ત સ્વામી જે છે તે હાલ ક્યાં છે તે કોઈને ખબર નથી, પરંતુ વિરક્ત સ્વામી જ્યારે સામે આવશે ત્યારે જ ખબર પડશે કે શા કારણે તેમને હરિધામ સોખડા છોડ્યું છે. જી જી અંકિત, આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ તમામ માહિતી બદલ. તો હાલમાં સોખડા વિવાદ વકર્યો છે. વિરક્ત સ્વામી હરિધામ છોડ્યું હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. માનસિક ત્રાસથી હરિધામ છોડ્યાની હરિભક્તોમાં હાલમાં તો ચર્ચા ચાલી રહી છે. તો બોટાદ વીએચપી પ્રમુખના ભાઈ હીરાભાઈ માળીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. સિરાડોન વિરુદ્ધ કેસ પાછો ખેંચવા માટે ધમકી આપી અજાણ્યા શખ્સે અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. અગાઉ લાઉડસ્પીકર ઉતારી લેવા માટે સિરાજ ખલિયાણી ઉર્ફે સિરાડોને વીએચપી પ્રમુખ મહેન્દ્રભાઈ માળીને ધમકી આપી હતી. મીડિયામાં સમાચાર વહેતા થયા બાદ સિરાડોનના નામે અજાણ્યા શખ્સે મહેન્દ્ર માળીના ભાઈ હીરા માળીને ફોન કરીને ધમકાવ્યા. હીરાભાઈ માળીએ ફોન રેકોર્ડિંગ પોલીસને આપીને અજાણ્યા શખ્સની સામે પોલીસ ફરિયાદ હાલમાં નોંધાવી છે. બોટાદ વીએચપી પ્રમુખના ભાઈ હીરાભાઈ માળીને પણ હવે ટેલિફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ પહેલા તેમના ભાઈને ધમકી મળી હતી. સિરાડોન વિરુદ્ધ કેસને પાછો ખેંચવા અંગેની આ ધમકી આપવામાં આવી છે. હાલમાં આ અંગે તપાસ ચાલી રહી છે. ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે.
અજાણ્યા શખ્સે અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ અગાઉ પણ લાઉડસ્પીકર ઉતારી લેવા માટે સિરાજ ખનિયાણીએ સિરાડોને ધમકી આપી હતી. કોણ બોલો તમે? તું કોણ બોલે? ઈ બોલે મને કે ને માળી બોલે. માળી જ બોલું છું. તારે યુવાનું જગ મરી જવાનું. કોણ બોલો ઈ તો કહો. ઈ હું બોલું છું, તને અડી બીજ ખબર પડી જાય હું કોણ બોલું છું. બરોબર? હા હા. નહીં એટલે પાછું કહેવાનું હોય તારે? હે? કેસ પાછું કહેવાનો છે? હા. રેકોર્ડિંગ કરે તું? ના ના, આમાં એવું આવતું જ નથી કઈ. હા તો કઈ વાંધો ને. બરોબર? હા. તને ખાલી એટલું કીધું માયક નું, તે કોમ વાત ઉપર વાત જવા દીધી. તને કોમ વાત નું કઈ કીધું તું? એ તો મને નથી ખબર. બોલો ને કોણ બોલે એ કહો, પછી કહું. તું મીડિયામાં બોલે ને બધું? હા હા. તો એવું બધું તને કીધું તો એ કીધું હોય તો જ બોલ્યા હોય ને ભાઈ. હા તો કઈ વાંધો ને. બરોબર? હવે તું જીવી લઈશ. હા કોણ બોલો કોણ ખરા? અરે તું જી લઈએ છીએ એડિશનલ, તને ખબર પડશે. બરોબર? કાંઈ વાંધો નહીં. હાલ તો બોટાદ વીએચપી પ્રમુખના ભાઈ હીરાભાઈ માળીને ટેલિફોન પર મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. હાલમાં જ ટેલિફોનિક વાતચીત પણ આપણે સાંભળી. સિરાડોન વિરુદ્ધ હાલમાં કેસ પાછો ખેંચવા મુદ્દે ધમકી આપવામાં આવી. વધુ માહિતી લઈશું સંવાદદાતા પ્રકાશ પાસેથી. જે પ્રકાશ, પહેલા વીએચપી પ્રમુખને ધમકી આપવામાં આવી અને હવે ભાઈને, હીરાભાઈ માળીને ધમકી આપવામાં આવી છે. શું છે આખો સમગ્ર મુદ્દો અને હાલમાં ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસ દ્વારા કઈ રીતે તપાસ કરવામાં આવી રહી છે? જી રિંકલ, જો ચોક્કસ વાત કરવામાં આવે તો ગત 5 તારીખના રોજ બોટાદ વીએચપીના જે પ્રમુખ છે મહેન્દ્રભાઈ માળી, તેમણે કારમાં નાગલપર દરવાજા પાસે જે અહીંનો સિરાજ ઉર્ફે સિરોડોન છે તેના દ્વારા એક ધમકી આપવામાં આવી હતી કે તમે જે મંદિર ઉપર માયક લગાવો છો તે કાઢી લેજો, નહીંતર જે ધંધુકામાં કિચન ભરવાડવાળી થઈ હતી તેવી પણ તમારા સાથે થઈ શકે છે અને તમારું જે સંગઠન છે તે અમારા ધ્યાનમાં છે, તે પ્રકારની ધમકી આપવામાં આવી હતી. અને ત્યારબાદ જે મહેન્દ્રભાઈ માળી છે તેમના દ્વારા બોટાદમાં સિરાડોન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદના આધારે બોટાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની ધરપકડ થયા બાદ જે સિરાડોન છે તેને જે ગેરકાયદેસર પઠાણવાડી પાછળ જે ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હતું તે ફાર્મ હાઉસ મામલતદાર સહિતના પોલીસ કાફલા સાથે તોડી પાડવામાં આવ્યું હતું. જે ઘટના બાદ ગઈકાલે મોડી રાત્રિના જે વીએચપીના સહેબ પ્રમુખ છે તેના જે મોટા ભાઈ છે હીરાભાઈ માળી, તેમને ટેલિફોન મારફતે અજાણ્યા નંબરથી એક કોલ આવ્યો હતો અને તેમાં સ્પષ્ટ તેમને કહેવામાં આવ્યું હતું કે જે ડોન વિરુદ્ધ જે ફરિયાદ નોંધાઈ છે તે ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવે, નહીંતર તમારા સામે જોઈ લેવામાં આવશે અને મીડિયામાં તમે જે બોલો છો તે બોલવાનું બંધ કરો, તે પ્રકારની એક ધમકી દેવામાં આવી છે. ધમકીને લઈ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને હીરાભાઈ દ્વારા પણ બોટાદ પોલીસ સ્ટેશનમાં જે અજાણ્યા ઈસમ છે ધમકી આપનાર તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદના આધારે બોટાદ પોલીસ દ્વારા આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. તો બીજી બાજુ જે પ્રકારની જાણકારી મળી રહી છે કે વીએચપીના જે જિલ્લા અધ્યક્ષ છે તેની સાથે થોડીક સમય પહેલા જ વાત ન્યૂઝ 18 દ્વારા થઈ છે, તેઓ પણ આ મામલે બોટાદ જે વીએચપીનું અધ્યક્ષનું કાર્યાલય છે ત્યાં ભેગા થઈને આગળ શું કરવું તે અંગેની રણનીતિ ઘડવાના છે. પ્રકાશ, આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ તમામ માહિતી બદલ. તો અગાઉ પણ સિરાડોને ધમકી આપી હતી, લાઉડસ્પીકર ઉતારી લેવા મુદ્દે વીએચપી પ્રમુખને ધમકી આપી હતી અને ત્યારબાદ તેમના ભાઈને ધમકી આપવામાં આવી છે. મીડિયામાં તેઓ જે બોલી રહ્યા છે તે મુદ્દે તેઓને ધમકી આપવામાં આવી રહી છે. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્રિકેટ પર હાથ અજમાવ્યો છે. મેયર્સ કપ ટુર્નામેન્ટમાં સીએમ ખુદ મેદાને ઉતર્યા હતા અને આકર્ષક બેટિંગ કરીને ચોગ્ગા છગ્ગા લગાવ્યા હતા. મુખ્યમંત્રીની બેટિંગથી યુવાનો અને ખેલાડીઓનો ઉત્સાહ વધારે વધી ગયો હતો. હાલમાં સુરતમાં ગુજરાત ઇન્ટર કોર્પોરેશન મેયર્સ કપ ટુર્નામેન્ટ ચાલી રહી છે, જેમાં રાજ્યની 8 મહાનગરપાલિકાના મેયર અને કમિશનરની ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. આદિવાસી સમુદાય અંગેના ખોટા સર્ટિફિકેટ બાબતે મનસુખ વસાવાએ નિમિષા વકીલ પર કટાક્ષ કર્યો છે. મનીષાબેન વકીલ પર આ કટાક્ષ કરવામાં આવ્યો છે. મનસુખ વસાવાએ મનીષાબેન ન્યાય આપવા ઇચ્છતા હોય તો પોતાનું પદ છોડી દે તેવું કહ્યું છે. આદિવાસી સમાજના ખોટા સર્ટિફિકેટ અંગે મનસુખ વસાવાએ આક્રોશના સૂર ઉચ્ચાર્યા હતા. મનસુખ વસાવાએ કહ્યું કે ખોટા સર્ટિફિકેટના કારણે સાચા આદિજાતિ સમાજના લોકો લાભોથી વંચિત રહી જાય છે. બીજા
બીજા અન્ય ધર્મ અપનાવનારા લોકો, તેના માટે કાયદો બનાવો જે આદિવાસી જે છે એ આપણો હિન્દુ ધર્મમાં જન્મ્યો છે, બાપ દાદા હિન્દુ હતા, ને ધર્મ છોડીને જાય તો આદિવાસીનો હક એને બંધ થઈ જવો જોઈએ. અને સમયની માંગ, કાયદો પણ આવ્યો ભાઈ, જો આવું ને આવું ચાલે, આવું ને આવું ચાલે તો અમારા જેવા વિચારધારાના લોકો બેસી રહેવાના છે. સુરેન્દ્રનગરના લીંબડીના નાની કઠેચી ગામમાં પાણી માટે પડાપડી. કઠેચી ગામમાં સતત બીજા દિવસે પાણી માટે પડાપડીના દૃશ્યો જોવા મળ્યા. ટેન્કરથી સંપમાં પાણી ભર્યા બાદ સંપમાંથી પાણી ભરવા માટે મહિલાઓની પડાપડી જોવા મળી. નાની કઠેચી ગામમાં પાણીની પારાયણ છે અને આ વિસ્તારમાં ટેન્કરથી પાણી મોકલાઈ રહ્યું છે. જોકે ગ્રામજનોનું કહેવું છે કે પાણી વધુ ફાળવવામાં આવે. સંપમાં પાણી ભરાતા 50થી વધુ લોકો પાણી ભરવા માટે પહોંચે છે અને પાણી માટે ક્યારેક પડાપડી તો ક્યારેક બોલાચાલીની ઘટનાઓ પણ બને છે. અમદાવાદવાસીઓ સાવધાન રહેજો. અમદાવાદમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હીટવેવની સ્થિતિ યથાવત. ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા માટે આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, રાજકોટ, અમરેલી માટે આગાહી. ભાવનગર, કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમી પવનને કારણે તાપમાનમાં વધારો થશે. ત્યારે અમદાવાદમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઘરથી બહાર નીકળવાના સમયે સાવધાન રહેવાની જરૂર છે, પૂરી તકેદારી રાખવાની જરૂર છે. જે રીતે દિવસે ગરમીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ફરીથી અમદાવાદમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને બીજા અનેક વિસ્તારોમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે હીટવેવની આગાહી પણ અનેક વિસ્તારોમાં કરવામાં આવી. પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા જ મહત્તમ તાપમાન છે તે 46 ડિગ્રીએ પહોંચ્યું છે અને લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે પણ હીટવેવની સ્થિતિ છે તે યથાવત રહેશે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. તો સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ, ભાવનગર, કચ્છ સહિતના વિસ્તારો છે કે જ્યાં હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની છે. એટલે કે ગરમ અને સૂકા પવનો ફૂંકાશે અને તેના કારણે મહત્તમ તાપમાન છે તે 45 થી 46 ડિગ્રી વચ્ચે યથાવત રહેશે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ન્યૂઝ 18 ગુજરાતી એકદમ નવા રંગરૂપની સાથે આપની સમક્ષ આવી ગયું છે. ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂઝ 18 ગુજરાતીના નવા રંગરૂપનું લોન્ચિંગ કર્યું. કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલ ખાસ ઉપસ્થિત રહ્યા. સમાચારોના વિશ્વસનીય માધ્યમ તરીકે ન્યૂઝ 18 ગુજરાતી સતત અગ્રેસર રહ્યું છે. આગળ પણ આ નવા રંગરૂપની સાથે અમે સદાય તમારી સેવામાં ઉપલબ્ધ રહીશું. ન્યૂઝ 18 ગુજરાતીના નવા લુકનું લોન્ચિંગ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાઇઝિંગ ગુજરાત કાર્યક્રમમાં સંબોધન કરતા વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા ગુજરાતની ગાથા વર્ણવી મુખ્યમંત્રીએ ગુજરાતનો વિકાસ નરેન્દ્રભાઈ મોદીના દૂરંદર્શીપણાને આભારી હોવાનું જણાવ્યું. મુખ્યમંત્રીએ કહ્યું કે રાઇઝિંગ ગુજરાતના પાયામાં નરેન્દ્રભાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મજબૂત મનોબળ અને મજબૂત ઇચ્છાશક્તિનો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો. છેલ્લા 2 દાયકામાં કૃષિ ઉદ્યોગ સહિત દરેક ક્ષેત્રે કરેલા વિકાસના આંકડાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રજૂ કર્યા. માનને નરેન્દ્રભાઈએ આજે બધાને કોવિડમાંથી બહાર કાઢ્યા, ફ્રી વેક્સિનેશન આપ્યું. ફ્રી વેક્સિનેશન, આટલી મોટી આપણી જનસંખ્યા અને પાછા બીજા દેશોને પણ મદદ કરી છે. આત્મનિર્ભરતાની વાત જ્યારે આપણો પગ ઊભો ના રહી શકતો હોય એ ટાઈમે કરવી, એટલે એમની મનોબળતા કેટલી તાકાતવાળી કહેવાય. કોવિડ આપણે ત્યાં આવ્યો ત્યારે કશું નહોતું આપણી પાસે, આવું નહીં ચાલે એમ. એટલે એમણે ત્યારથી શરૂ કરી દીધું કે ભાઈ આપણે આત્મનિર્ભર થવાનું, કોઈ પણ વસ્તુ આપણા દેશને કોઈની પાસે લેવા ના જવું, પણ આપણે અહીંયાથી આપવું હોય તો આપવાનું પાછું. એમાં કોઈ એવી વાત નથી કે આપણે કોઈને મદદ નથી કરવી, આપણે એકલા જ આત્મનિર્ભર થઈને બેસી રહેવું જેવી વાત જ નથી. બધાને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે રાઇઝિંગ થવું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂઝ 18 ગુજરાતીને અભિનંદન પાઠવ્યા. ન્યૂઝ 18 ગુજરાતીના પ્રયાસને મુખ્યમંત્રીએ વખાણ્યા. ન્યૂઝ 18 ગુજરાતીના ગુજરાતને આગળ વધારવાના પ્રયાસને મુખ્યમંત્રીએ બિરદાવ્યા. ને
જે પ્રયાસ કર્યો છે એ પ્રયાસ થકી એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ગુજરાત રાઇઝિંગ એક કોન્સેપ્ટ જે છે એ કોન્સેપ્ટથી આજે દરેક જણને તમારા માધ્યમથી ખ્યાલ આવશે કે ભાઈ ગુજરાત ક્યાં હતું બે દાયકા પહેલાં, ક્યાં જઈ રહ્યું છે અને હજુ આગળ માન્ય નરેન્દ્રભાઈ માન્ય અમિતભાઈના માર્ગદર્શનમાં આપણે જે ગ્રોથ એન્જિન બન્યું છે અને આજે દેશ આખા દુનિયામાં ગુજરાતનું જે રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત થયું છે એને કઈ રીતે આગળ વધારી શકાય, હજુ સારી રીતે આગળ વધારી શકવા માટે આપના સૌના સહિયારા પ્રયાસથી આપણે સૌ આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. અને હવે એક નજર ટોપ 3 હેડલાઇન્સ પર. હજુ પણ રાજ્યમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી, અમદાવાદમાં રેડ એલર્ટ, પારો 45 ડિગ્રીએ પહોંચવાનું અનુમાન. વડોદરામાં સોખડા મંદિરના વિરક્ત સ્વામીએ હરિપ્રસાદ સ્વામીના પ્રાગટ્ય દિવસે જ છોડ્યું મંદિર, માનસિક ત્રાસથી હરિધામ છોડ્યાની હરિભક્તોમાં ચર્ચા. સુરતમાં જોવા મળ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અનોખો અંદાજ, મેયર્સ કપ ટુર્નામેન્ટમાં મેદાને ઉતરીને કરી બેટિંગ. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.